હેલો ફ્રેન્ડ્સ એ કે તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ નવેમ્બર ફર્સ્ટ વીકનું લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ આપણી પહેલી ન્યૂઝ છે કે આમાં રિસેન્ટલી પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં સી ટુ નાઇન્ટી ફાઇવ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિનાન્યાસ કર્યો છે રાઈટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી આ કોણ બનાવી રહ્યું છે તો કે ભારતનું ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને સ્પેનનું એરબોસ ડિફેન્સ એન્ડ સ્પેસ આ બંને કંપની દ્વારા આ એક પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે જ્યાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી ટ્વેન્ટી ફાઈવનું એસ્ટાબ્લિશમેન્ટ થશે આ આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે જેમાં ખાનગી ક્ષેત્ર દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર હેઠળ ભારતમાં લશ્કરી વિમાન બનાવવામાં આવશે રાઈટ તો એક પ્રાઇવેટ કંપની એ ટેકનોલોજી ટ્રાન્સફર કરી રહી છે પ્રાઇવેટ કંપનીને અને આપણે લશ્કરી વિમાન બનાવી રહ્યા છે તો આવું ભારતમાં પહેલી વખત થશે રાઈટ આ સાથે ભારત એ વિશ્વભરમાં પાંત્રીસમું સી ટુ નાઇન્ટી ઓપરેટર બનશે અત્યાર સુધી સી ટુ આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નો ઉપયોગ કરનારો ભારત એ પાંત્રીસમો દેશ બનશે ને અત્યાર સુધી આપણે એવરો સી ફોર્ટી એવરો સેવન ફોર્ટી નો પ્લેન્સનો ઉપયોગ કરતા હતા સેમ કેટેગરી માટે અને તમારે જસ્ટ હોમવર્ક રહેશે કે આ એવરો સેવન ફોર્ટી એરક્રાફ્ટ આપણે કયા દેશમાંથી મંગાવતા હતા રાઈટ અને જેને રિપ્લેસ કોણ કરી રહ્યું છે સી ટુ નાઇન્ટી બરાબર ને ઓકે અગર હું સી ટ્વેન્ટી વન એરક્રાફ્ટની વિશેષતાઓ વિશે વાત કરું તો ટોટલ એની કેપેસિટી છે પાંચથી દસ ટનની તેનો ઉપયોગ એકોતેર જેટલા મુસાફરો અથવા પચાસ પેરાટ્રુપર્સના વ્યૂહાત્મક પરિવહન માટે તેનો ઉપયોગ કરી શકાશે તેની મહત્તમ ચોડક છે ચારસો એંસી કિલોમીટર પર અવર રાઈટ અગર હું થોડા કી પોઈન્ટ્સની વાત કરું તો આ જે એરક્રાફ્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જે બનાવવામાં આવી રહી છે રાઈટ એ એકચ્યુલી ટોટલ ફિફ્ટી સિક્સ એરક્રાફ્ટનો એક કોન્ટ્રાક્ટ સાઈન કરેલો હતો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે કોની સાથે તો કે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ ટીએસએલ અને એરબસ સાથે આ કોન્ટ્રાક્ટ બે હજાર પંદરમાં સાઇન કરવામાં આવેલો હતો અને આ કોન્ટ્રાક્ટની અંદર કેટલા એરક્રાફ્ટ છપ્પન એરક્રાફ્ટને બનાવવામાં આવશે કેટલા છપ્પન એમાંથી સોળ એરક્રાફ્ટ એમાંથી સોળ એરક્રાફ્ટ એ બે હજાર પચીસ સુધીમાં સ્પેનથી મંગાવવામાં આવશે સોળ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થશે સ્પેનમાં મતલબ એરબસ દ્વારા થશે અને બાકીના ચાલીસ વિમાનો એ આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જે વડોદરામાં બંધાઈ રહી છે ત્યાં થશે મેડ ઇન ઇન્ડિયા બરાબર ને તો બે હજાર પચીસ સુધીમાં સોળ એરક્રાફ્ટ આવી જશે સ્પેનથી અને બે હજાર છવ્વીસથી બે હજાર એકત્રીસ સુધીમાં બાકીના ચાલીસ એરક્રાફ્ટ બનાવવામાં આવશે આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જે વડોદરામાં વધાઈ રહી છે બરાબર ને અગર હું આ ન્યૂઝના બેકગ્રાઉન્ડ વિશે વાત કરું મેં તમને વાત કરી તે પ્રમાણે કે બે હજાર પંદરમાં આપણા જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સંરક્ષણ મંત્રાલય દ્વારા ટીએએસએલ અને એરબસ સાથે પાર્ટનરશીપ કરવામાં આવેલી હતી અને ટોટલ છપ્પન એરક્રાફ્ટ માટે એકવીસ હજાર નવસો પાંત્રીસ કરોડનો કરાર કરવામાં આવેલો હતો ટોટલ એકવીસ હજાર નવસો પાંત્રીસ કરોડનો બરાબરના છપ્પન એરક્રાફ્ટ તો એ જ કરારને કમ્પ્લીટ કરવા માટે આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી વડોદરામાં બનાવવામાં આવી રહી છે રાઈટ શરૂઆતમાં સોળ એરક્રાફ્ટ એ સ્પેનમાં બનશે એરબસની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની અંદર અને પછી ત્યાં સુધી આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી તૈયાર થશે પછી બે હજાર છવ્વીસ બે હજાર એકત્રીસ દરમિયાન ચાલીસ એરક્રાફ્ટ મેડ ઇન ઇન્ડિયા બનવાના છે બરાબર ને સી ટુ નાઇન્ટી ફાઇવ બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ બરાબર ને ઓકે અગર હું ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ વિશે વાત કરું તો તેના અધ્યક્ષ છે વિજયસિંહ સીઓ અને મેનેજિંગ ડાયરેક્ટર છે સુકરણ સિંહ અને એનું મુખ્યાલય છે હૈદરાબાદ તેલંગણાની અંદર ઓકે આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે નેક્સ્ટ ન્યૂઝ છે ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસ વિશે તમને ખબર જ હશે કે ડિફેન્સ એક્સપો ક્યાં ઓર્ગેનાઇઝ થયો હતો ગાંધીનગરની અંદર અને કઈ આવૃત્તિ હતી બારમી આવૃત્તિ હતી બરાબર ને તો ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસ વિશે વાત કરીએ તો આ ડિફેન્સ એક્સપોની અંદર સૌથી પહેલાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે રક્ષામંત્રી પુરસ્કાર રક્ષામંત્રી પુરસ્કાર બરાબર ને તો આ રક્ષામંત્રી પુરસ્કાર દર વર્ષે ડિફેન્સ એક્સપો દરમિયાન આપવામાં આવે છે કેમ આપવામાં આવે છે તો સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે બરાબરને એક્સેલન્સ ઇન ધ ડિફેન્સ એન્ડ એરોસ્પેક્સ એરોસ્પેસ સેક્ટર માટે રક્ષામંત્રી પુરસ્કાર દર વર્ષે ડિફેન્સ એક્સપોની અંદર આપવામાં આવે છે તો આ વખતે રક્ષામંત્રી પુરસ્કાર કોને મળ્યો છે ડેટા પેટન્ટ પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે એને આ એવોર્ડ મળ્યો છે ડેટા પેટર્ન નામની કંપની છે બરાબર ને રાઈટ આ પુરસ્કારનું સંચાલન કોને દ્વારા કરવામાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની હેઠળ ડિરેક્ટરેટ જનરલ ઓફ ધ ક્વોલિટી એશ્યોરન્સ આના દ્વારા આ અવોર્ડનું સંચાલન કરવામાં આવે છે બરાબર ને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ ડિરેક્ટરેટ જનરલ ઓફ ધ ક્વોલિટી એશ્યોરન્સ દ્વારા આ પુરસ્કારનું સંચાલન કરવામાં આવે છે બરાબર ને ઓકે તો આ પુરસ્કાર એ સ્વદેશીકરણ આયાત અવેજી નવીનતા ટેકનોલોજીકલ પ્રગતિ અને વિકાસ સહિત વિધિ વિવિધ શ્રેણીની અંદર કુટકૂટોળ બાવીસ પુરસ્કાર આપવામાં આવેલા હતા એમાં સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર કયો છે તો કે રક્ષામંત્રી પુરસ્કાર બરાબર ને રાઈટ તો આ બાવીસ પુરસ્કારોમાંથી તેર તો ખાનગી ઉદ્યોગોને જ મળે અને બાકીના ડિફેન્સ પબ્લિકિટર અન્ડરટેકિંગ્સ અને પબ્લિક સિટેંગ્સ દ્વારા જીતવામાં આવેલા હતા બરાબર ને તો બાકીના નવ એ સરકારી કંપની દ્વારા જીતવામાં આવેલા હતા પણ તેર એ ખાનગી કંપનીને મળ્યા બાવીસ પુરસ્કારમાંથી બરાબર અલગ અલગ કેટેગરીમાં અને આ રક્ષામંત્રી પુરસ્કાર કોને મળ્યો તો નીટા બરાબર ને આજે અગર હું ફેક્ટની વાત કરું તો એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગે આશરે એંસી હજાર કરોડ સુધીનું અત્યાર સુધી ટર્નઓવર કરી દેલું છે બરાબર ને ઓકે અને તમને ખબર જ છે કે આપણે ટાર્ગેટ કેટલો રાખેલો છે તો કે બે હજાર પચીસ સુધી બે હજાર પચીસ સુધી

तो कि फ्यूचरिस्टिक डिफेंस टेक्नोलॉजी ऊपर फ्यूचरिस्टिक डिफेंस टेक्नोलॉजी पर फोकस कर सकते हैं। तो अब अब फ्यूचरिस्टिक दी, डिफेंस टेक्नोलॉजी इतने કે તમને ખબર જ છે અત્યારે હથિયારોનો જમાનો નથી હથિયારોથી કોઈ યુદ્ધ નથી કરતું રાઈટ અત્યારે સાયબર એટેકનો જમાનો છે બરાબર તો આ સાયબર એટેકથી કેવી રીતના બચી જ બચી શકે તેના માટે આપણી પાસે ટેકનોલોજી હોવી જોઈએ તો આ ટેકનોલોજી ઉપર રિસર્ચ કરવા માટે એક રિસર્ચ સેન્ટર એસ્ટબ્લિશ કરવામાં આવશે કઈ જગ્યાએ આઈઆઈટી રોડકીની અંદર બરાબર અને આ સેન્ટરનું નામ શું રાખવામાં આવશે ડીઆરડી ઇન્ડસ્ટ્રી એકેડેમી સેન્ટર ઓફ ધ એક્સેલન્સ ડીઆરડી ઇન્ડસ્ટ્રી એકેડેમી સેન્ટર ઓફ ધ એક્સલન્સ તરીકે આ સેન્ટરને ઓળખવામાં આવશે બરાબર ને આ ઉપરાંત આ ઉપરાંત આઈજી ડ્રોન નામની કંપની દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ડ્રોન સિમ્યુલેટર લોન્ચ કરવામાં આવ્યું અને આ ડ્રોન સિમ્યુલેટર કોને કહેવાય કે તમને ખબર જ છે કે ભાઈ ડ્રોનનો ઉપયોગ આપણે શું કરવા માટે કરીએ છીએ કે જે જગ્યાએ માનવી ના જઈ શકે પારે ઘણીએ સર્વેલન્સ માટે તો એવી જગ્યાએ જો સર્વેલન્સ કરવું હોય તો તમે શેનો ઉપયોગ કરશો ડ્રોનનો ઉપયોગ કરશો બરાબર ને તો અમે તમને ખબર છે કે ભાઈ ડ્રોનને પણ ચલાવવા માટે પાયલોટ જોઈએ બરાબર ને એ નીચેથી ઓપરેટ કરતો હોય પણ ડ્રોનને ચલાવવા માટે પાયલોટ જોઈએ તો પાયલોટને ડ્રોનને વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે તેના ડ્રોનની આગળ કેમેરો ફિટ કરેલો હોય છે તો કેમેરામાં જેટલી વસ્તુ કેપ્ચર થશે એટલું પાયલોટ પાયલોટને દેખાશે બરાબર ને પણ ડ્રોન જે કેમેરામાં કેપ્ચર ના થાય તેવી વસ્તુથી બચવા માટે બરાબર ડ્રોનની આગળ પાછળ શું ફિટ કરેલા હોય છે સિમ્યુલેટર્સ ફિટ કરેલા હોય છે તો અત્યાર સુધી આપણે આ સિમ્યુલેટર્સ છે ને એ ઇમ્પોર્ટ કરાવતા હતા બરાબર ને એ ઇમ્પોર્ટ કરાવતા હતા અને હવે ઇન્ડિયા દ્વારા પહેલી વખત ડોમેસ્ટિકલી આ ડ્રોન સિમિટર બનાવવામાં આવેલા છે અને કોના દ્વારા આઈજી ડ્રોન્સ દ્વારા બરાબર ને તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી તે રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોએ એક મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન સાથે એમઓયુ હસ્તાક્ષર કર્યા છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આ ન્યૂઝને સમજવા માટે જે યોજના હેઠળ આ એમઓયુ કરવામાં આવેલા છે એ યોજનાની આપણે વાત કરીએ તો એ યોજના છે શ્રી પીએમ શ્રીની વાત કરીએ તો પીએમશ્રીનું ફૂલ ફોર્મ સૌથી પહેલાં પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઇન્ડિયા ટોટલ આ યોજના હેઠળ ચૌદ હજાર પાંચસો સ્કૂલ્સને ડેવલપ કરવાની વાત છે આ ચૌદ હજાર પાંચસો સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલ્સ હશે બરાબર અને બીજી વસ્તુ કે આ ચૌદ હજાર પાંચસો સ્કૂલને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ લોન્ચ કરવામાં આવેલી હતી એના ફ્રેમવર્કને અકોડિંગ ડેવલપ કરવામાં આવશે રાઈટ તો આ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે સેન્ટરલી સ્પોન્સર્ડ સ્કીમ મેં તમને પહેલાં પણ કીધેલું છું સેન્ટર સ્પોન્સર્ડ એટલે જેમાં અમુક ભાગ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે કેન્દ્ર સરકાર દ્વારા અને અમુક ભાગ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે જ્યારે સેન્ટરી સેક્ટર સ્કીમ કોને કહેવાય સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કોને કહેવાય કે જેમાં સ્કીમનો દરેક ભાગ મતલબ આખી સ્કીમ કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કેન્દ્ર સરકાર દ્વારા બરાબર આખી સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે પણ સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ એટલે અમુક ભાગ કેન્દ્ર સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે અને અમુક ભાગ રાજ્ય સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે બરાબરને તો આ પીએમ શ્રી યોજના એ સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે ચૌદ હજાર પાંચસો સ્કૂલ્સને ડેવલપ કરવાની છે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ પ્રમાણે બરાબરને તો આ યોજના હેઠળ તે રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોએ એ પોતપોતાના રાજ્યોની સ્કૂલને ડેવલપ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન સાથે પાર્ટનરશીપ કરી અને આ ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિ કેન્દ્રીય વિદ્યાલય દેશની અંદર જેટલી પણ કેન્દ્રીય વિદ્યાલય છે એ દરેક કેન્દ્રીય વિદ્યાલયને પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એને ડેવલપ કરવામાં આવશે અને નવોદય વિદ્યાલય સમિતિના આ નવોદય વિદ્યાલય સમિતિ શું છે તો તમે સુપર થર્ટી મૂવી જોયું હશે સુપર થર્ટી મૂવીનો કોન્સેપ્ટ શું છે કે ત્રીસ છોકરાઓને ત્રીસ એવા છોકરાઓ કે જે બેકવર્ડ ક્લાસથી હતા પણ ટેલેન્ટેડ હતા તે લોકોને ફ્રીમાં એડમિશન અપાવવા માટે ત્યાં ભણાવવામાં આવતા હતા બરાબર ને તો એવી રીતના નવોદય વિદ્યાલયનો પણ સેમ કોન્સેપ્ટ છે પણ આ જે બેકવર્ડ ક્લાસના છોકરાઓ જેમની પાસે પૈસા નથી પણ જેમની પાસે ટેલેન્ટ છે એવા છોકરાઓને આ નવોદય વિદ્યાલયની અંદર ભણવામાં આવે છે બરાબરને તો આ બંને ટાઈપની સ્કૂલોને ડેવલપ કરવામાં આવશે આ ઉપરાંત તેર રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ડેવલપ કરવામાં આવશે બરાબરને ઓકે તો આના કારણે આ તેર રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો આ ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિ એ અમે રિસેન્ટલી મિનિસ્ટર ઓફ એજ્યુકેશન સાથે પાર્ટનરશીપ કરી છે ઓકે ચાલો આપણી નેક્સ્ટ ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ફિફા અંડર સેવન્ટીન વુમેન્સ વર્લ્ડ કપ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવેલું હતું બરાબરને આ કઈ આવૃત્તિ હતી સાતમી આવૃત્તિ કઈ જગ્યાએનું આયોજન કરવામાં આવેલું હતું ભારતની અંદર બરાબર ને ઇન્ડિયાની અંદર અને આ સાતમી આવૃત્તિ ફિફા અંડર સેવન્ટીન વુમેન્સ વર્લ્ડ કપની કોના દ્વારા જીતવામાં આવી સ્પેન દ્વારા સ્પેને કોને હરાવી ફાઇનલમાં કોલંબિયાને બરાબર ને તો સ્પેન એ નોર્થ કોરિયા અને સ્પેન એ બે માત્ર એવા દેશો છે કે જેમને આ ફિફા અંડર સેવન્ટીન વુમેન્સ વર્લ્ડ કપ બે બે વાર જીત્યા છે ને બે હજાર વીસમાં જ્યારે આ વર્લ્ડ કપ યોજાયો હતો ત્યારે પણ સ્પેન જ જીતેલું હતું ને તો કન્ઝિક્યુટિવલી બેમાં જીતવા વાળો તો પહેલો દેશ છે બરાબર ને અને બે વખત જીતવા વાળો તે બીજો દેશ છે બરાબર ને ઓકે બીજી વસ્તુ કે આ જે ફિફા અંડર સેવન્ટીન વુમેન્સ વર્લ્ડ કપ છે ને એ બે હજાર આઠથી આયોજિત કરવામાં આવે છે બે હજાર આઠથી અને દરેક ઇવન વર્ષના સમયગાળા દરમિયાન મતલબ આઠ પછી દસ દસ પછી બાર એવી રીતે દરેક ઇવન વર્ષના સમયગાળામાં તે આ આયોજિત કરવામાં આવે છે બરાબર ને તો બે હજાર વીસની આવૃત્તિ એ કોરોના કાળે નહોતી રમવામાં આવી પણ બે હજાર અઢારની અંદર ઉરો અંદર જે વર્લ્ડ કપ રમાડેલો હતો તેમાં કોણ જીત્યું હતું સ્પેન જીત્યું હતું બરાબર અને અત્યારે કોણ જીત્યું છે સ્પેન જીત્યું છે ઓકે ચલો હવે આ વર્લ્ડ કપ એ ભારતમાં રમાયેલો હતો એટલે આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે તો ભારતે આ વર્લ્ડ કપને હોસ્ટ કરતી વખતે એક મોસ્કોટ પણ નક્કી કરેલો હતો તો કયો મોસ્કોટ રાખવામાં આવેલો હતો ઈભા ઇપા એક એશિયાટિક લાઇનર્સનું નામ છે એશિયાટિક સિંહણનું એક નામ છે એક પેટા જાતિ છે ઇપા તો આ વર્લ્ડ કપનો મોસ્કોટ રાખવામાં આવેલો તો ઇપા કારણ કે વુમેન્સ દ્વારા રમાઈ રહેલો છે બરાબર એટલે મતલબ અહીંયા વુમેન્સને સિંહ લાઇનેસ તરીકે એકદમ શક્તિશાળી રીતે પરફોમન્સ કરીએ એના માટે એમને એન્કરેજ કરવા માટે આ મોસ્કોટ રાખવામાં આવેલો છે બીજું કે સ્લોગન સ્લોગન શું રાખવામાં આવેલું છે કીક ઓફ ધ ડ્રીમ કિક ઓફ ધ ડ્રીમ સ્લોગન શું રાખવામાં આવેલું છે કિક ઓફ ધ ડ્રીમ બરાબર ને રાઈટ ટોટલ આ આખા ઇવેન્ટને આયોજિત કરવા માટે કેટલા કરોડનો ખર્ચો થયો સાહીઠ કરોડનો ખર્ચો થયો છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઇન્ડિયામાં આયોજિત કરવામાં આવેલું હતું એના કારણે બરાબર ને ઇન્ડિયાની અંદર આખું પર્ટિક્યુલર સ્ટેડિયમની વાત કરું તો ત્રણ જગ્યા આ ફૂટબોલ વર્લ્ડ કપને આયોજિત કરવામાં આવેલો હતો એક તો ઓડિશાની અંદર ઓડિશાની અંદર ભુવનેશ્વર ભુવનેશ્વર ત્યાં કલિંગા સ્ટેડિયમ આવેલું છે કલિંગા સ્ટેડિયમ ત્યાં આયોજિત કરવામાં આવેલો હતો પછી બીજું છે ગોવા ગોવાની અંદર મરગાઉ મરગાઉ ત્યાં પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ આવેલું છે ત્યાં આયોજિત કરવામાં આવેલું હતું અને ત્રીજું છે નવી મુંબઈ ત્યાં ડી વાય પટેલ સ્ટેડિયમ આવેલું છે બરાબરને ત્યાં આયોજિત કરવામાં આવેલો હતો તો ત્રણ લોકેશન ત્રણ સ્ટેડિયમ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો આઈ થિંક તમારા આ ન્યૂઝની અંદર ખબર પડી હશે બરાબર બરાબરને ઓકે આ ઉપરાંત હું ફિફા વર્લ્ડ કપ અંડર સેવન્ટીન વર્લ્ડ કપની વાત કરું તો આ બીજી વખત છે કે ઇન્ડિયાએ આ ફિફા અંડર સેવન્ટીન વર્લ્ડ કપને આયોજિત કર્યો છે આના પહેલાં બે હજાર સત્તરની અંદર પુરુષોના અંડર સેવન્ટીન વર્લ્ડ કપનું આયોજિત ઇન્ડિયાની અંદર કરવામાં આવેલું હતું ને બરાબર અને અત્યારે વુમેન્સ અંડર સેવન્ટીન વર્લ્ડ કપ ફિફાનું આયોજન આપણે ઇન્ડિયાની અંદર કરવામાં આવેલું છે તો ઇન્ડિયા બીજી વખત ફિફા વર્લ્ડ કપનું આયોજન કર્યું છે ઓકે આ ઉપરાંત એક પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવેલો છે એ પ્રોગ્રામનું નામ છે ફૂટબોલ ફોર ધ સ્કૂલ પ્રોગ્રામ ફૂટબોલ ફોર સ્કૂલ પ્રોગ્રામ ફૂટબોલ ફોર ધ સ્કૂલ પ્રોગ્રામ એક્ચુલી પ્રોગ્રામ છે FIFA અને યુનેસ્કોનો ફિફા અને યુનેસ્કોનો આ પ્રોગ્રામ છે એક્ચુલી ફૂટબોલ એ સ્કૂલના સ્ટુડન્ટ્સની અંદર ફૂટબોલ વિશે જાગૃતિ લાવવા માટે લોકોને ઇન્ટરેસ્ટ આની અંદર ક્રિએટ કરવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે અને આ પ્રોગ્રામને ઇન્ડિયાની અંદર લાવવા માટે ફિફાએ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન સાથે પાર્ટનરશિપ કરી છે ફૂટબોલ ધ સ્કૂલ પ્રોગ્રામ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ પ્રોગ્રામ કોનો છે તો કે ફિફાનો અને યુનેસ્કોનો છે અને ઇન્ડિયામાં અંદર લાવવા માટે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન તમને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ હમણાં રિસેન્ટલી જ આ વર્લ્ડ કપ પહેલાં જ ફિફા દ્વારા એના ઉપર બેન કરવામાં આવેલો હતો કારણ કે એના જે ડાયરેક્ટર હતા પ્રેસિડેન્ટ હતા પ્રફુલ્લ પટેલ તે તેમના સ્થાનેથી કસવા તૈયાર નહોતા પણ અત્યારે એમની જગ્યાએ કોઈ બીજા પ્રેસિડેન્ટ બની ગયા છે તમારું હોમવર્ક છે કે અત્યારે કયા પ્રેસિડેન્ટ છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના બરાબર ને ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગ્રેટર નોએડામાં ઉત્તર ભારતના પ્રથમ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે બરાબર ને તો અહીંયા ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ગ્રેટર નોએડાની અંદર જે ઉત્તર ભારતનું પહેલું ડેટા સેન્ટર છે બરાબર ને એના વિશે વાત કરીએ તો હમણાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યોટ્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ દ્વારા બનાવવામાં આવેલા એક ડેટા સેન્ટરનું ઉદઘાટન કર્યું છે અને એ ડેટા સેન્ટરનું નામ શું રાખવામાં આવેલું છે યોટ્ટા ડી વન બરાબર ને તો કોના દ્વારા બનાવવામાં આવેલું છે યોટ્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ આના દ્વારા બનાવવામાં આવેલું છે અને અગર હું યો વનના સ્પેસિફિકેશન્સ વિશે વાત કરું તેની કેપેબિલિટી વિશે વાત કરું તો તમામ મુખ્ય ટેલિકોમ ઓપરેટરો માટે ડાયરેક્ટ ફાઇબર કનેક્ટિવિટી ચાર અલગ અલગ રૂટ દ્વારા વિશેષ યોટાડી વન ડેટા સેન્ટરમાંથી ઉપલબ્ધ થશે જો આ ડેટા સેન્ટરમાંથી દરેક જે મેજર ટેલિકોમ ઓપરેટરો છે એ ડાયરેક્ટ ફાઇબર કનેક્ટિવિટી ક્રિએટ કરી શકશે જેથી કરીને નેટની સ્પીડ નોર્મલ સ્પીડ કરતાં વધી જશે આ ઉપરાંત ક્લાઉડ સેવાઓ સાયબર સુરક્ષા અને આપદની પુનઃપ્રાપ્તિ જેવી અન્ય ઘણી સેવાઓ પણ આ ડેટા સેન્ટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે રાઈટ અમે જો ફ્રેન્ડ્સ એકચ્યુઅલી એક ફેક્ટ છે એ ફેક્ટની વિશે આપણે વાત કરીએ તો ભારતની અંદર ભારતની અંદર ટોટલ એક પોઈન્ટ પાંચ અબજ મોબાઈલ ફોન છે એક પોઈન્ટ પાંચ અબજ મોબાઈલ ફોન છે અને છસો પચાસ મિલિયન ઇન્ટરનેટના વપરાશકર્તાઓ છે અને તે દુનિયાનો લગભગ વીસ ટકા ડેટાનો ઉપયોગ કરે છે બરાબર ને પણ ભારત પાસે ડેટા સ્ટોરેજ કેપેસિટી માત્ર બે ટકા છે ડેટા સ્ટોરેજ કેપેસિટી આપણે દુનિયાના વીસ ટકા ડેટાનો ઉપયોગ તો કરીએ છે પણ દુનિયાના બે ટકા જેટલી જ આપણી પાસે સ્ટોરેજ કેપેસિટી છે તો આ સ્ટોરેજ કેપેસિટીને વધારવા માટે આ ડેટા સેન્ટર્સ બનાવવામાં આવે છે બરાબર ને તો એના માટે આપણે બે હજાર એકવીસની અંદર ડેટા સેન્ટર પોલિસી પણ લોન્ચ કરી દીધી છે અને એ ડેટા સેન્ટર પોલિસીની અંદર આપણે બે હજાર પચીસ સુધીમાં કેટલા ડેટા સેન્ટર બનાવવાના છે ચાર ડેટા સેન્ટર બનાવવાના છે અને એમાંના પહેલાં ડેટા પહેલું ડેટા સેન્ટર છે એ ડેટા સેન્ટરનું નામ શું છે યોટા ડી વન ને ઓકે તો આ જે ડેટા સેન્ટર છે એ ક્લાઉડ સેવાઓ પૂરી કરશે સાયબર સુરક્ષા પ્રોવાઈડ કરશે અને આપત્તિની પુનઃપ્રાપ્તિ જેવી અન્ય ઘણી સેવાઓ પણ પૂરી પાડશે અને આ ઉપરાંત જે જે મુખ્ય ટેલી ટેલિકોમ ઓપરેટરો છે તેને ડાયરેક્ટ ફાઇબર કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે ચાર અલગ અલગ રૂટથી જેથી કરીને નેટની સ્પીડ એ નોર્મલ સ્પીડ કરતાં ઘણી વધી જશે બરાબરને રાઈટ તો આ યોટા ડીવન એ યોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ દ્વારા બનાવવામાં આવેલો છે બરાબરને અને આ ઉપરાંત બે હજાર પચીસ સુધીમાં ડેટા એનાલિટિક્સ ઉદ્યોગ દ્વારા સોળ બિલિયન કરતાં પણ વધારે ટર્નઓવરની એક્સપેક્ટેશન છે અને બે હજાર પચીસ સુધીમાં ડિજિટલ અર્થતંત્ર દ્વારા એક ટ્રિલિયન યુએસ ડોલર સુધીનું આર્થિક ટર્નઓવરનું એક્સપેક્ટેશન છે દરેક વસ્તુનું ટાર્ગેટ ખબર હોવી જોઈએ જેમાં આપણે પહેલી ડિસ્ટમાં જોયું કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સનું ટાર્ગેટ શું છે કે બે હજાર પચીસ સુધીમાં એક પંચોતેર લાખ એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ ટર્નઓવર કરવાનું કયા સેક્ટરમાં ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં એવી રીતના ડેટા એનાલિટિક્સ ક્ષેત્રની અંદર આપણે કેટલું ટર્નઓવર કરવાનું ટાર્ગેટ છે બે હજાર પચીસ સુધીમાં સોળ બિલિયન ડોલર સોળ બિલિયન ડોલર અને ડિજિટલ ઇકોનોમીની અંદર ડિજિટલ ઇકોનોમીની અંદર આપણે કેટલું ટર્નઓવર કરવાનું ટાર્ગેટ છે એક ટ્રિલિયન ડોલર એક ટ્રિલિયન ડોલર બે હજાર પચીસ સુધીમાં બે હજાર પચીસ સુધીમાં આપણે પીએમ મોદીનું ટાર્ગેટ છે કે ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું બની જશે ભારતનું જીડીપી બરાબરને રાઇટ એમાંથી એક ટ્રિલિયન ડોલર તો ડિજિટલ ઇકોનોમી જ આવશે બરાબર ને એવું એક્સપેક્ટ કરવામાં આવી રહ્યું છે તો આ ટાર્ગેટ્સ તમારે યાદ રાખવા પડે બરાબર ને ઓકે ચલો આપણી નેક્સ્ટ ફ્રેન્ડ્સ કે આપણે રિસન્ટલી પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લીધેલી હતી અને ગુજરાતમાં તો મેં તમને કીધું તે પ્રમાણે સી બસો પંચાણું આ જે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે એની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું વડોદરાની અંદર બરાબરને પણ રાજસ્થાનની અંદર મુલાકાત લીધી તે દરમિયાન તેમણે એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરી છે એક મનગઢ ધામ છે રાજસ્થાનની અંદર તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલું છે આ મનગઢ ધામ વિશે આપણે જોઈએ બરાબર ને તો આ મનગઢ ધામની હું હિસ્ટ્રી વિશે વાત કરું તો સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બીલો અને અન્ય જાતિઓ એ અંગ્રેજો સાથે લાંબા સમય સુધી સંઘર્ષમાં રોકાયેલા હતા અને એક પોઈન્ટ પાંચ લાખથી વધુ ભીલોએ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ મણગઢ હિલ ખાતે શ્રી ગોવિંદગુરુના નેતૃત્વમાં એક રેલી કાઢીલી હતી અને અંગ્રેજોએ તેના ઉપર ફાયરિંગ કરીને પંદરસો જેટલા આદિવાસીઓ લોકોને શહીદ કર્યા હતા રાઈટ તો આ ઘટનાને યાદ આ ઘટનાની યાદમાં મનગઢ હિલની અંદર એક સ્મારક બનાવવામાં આવેલું છે અને એ સ્મારકને નેશનલ મોન્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે હમણાં રિસેન્ટલી પીએમ મોદી દ્વારા બરાબર ને તો એ કેમ આ સ્મારક બનાવવામાં આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ એની હિસ્ટ્રી વિશે કે ઓગણીસો તેરની અંદર દોઢ લાખ કરતાં વધુ પિલોએ એ અંગ્રેજોની સામે એક રેલી કાઢેલી હતી એ રેલી ગુરુ શ્રી ગુરુ જે પિલોના લીડર કહેવાતા હતા બરાબર અને એના એમના લીડર લીડરશીપ હેઠળથી રેલી કાઢવામાં આવી હતી અને અંગ્રેજોએ તેની ઉપર ગોળીબાર કર્યો અને પંદરસો જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા તો એ ઇવેન્ટની યાદમાં મનગઢ હિલની ઉપર એક સ્મારક બનાવવામાં આવેલું છે અને એ સ્મારકને નેશનલ મોન્યુમેન્ટ તરીકે અનાઉન્સ કરવામાં આવેલું છે તો એક્ઝામ પોઈન્ટ ઓફ આ સ્મારક મનગઢ હિલ ક્યાં આવેલું છે રાજસ્થાનની અંદર અગર હું ડિસ્ટ્રિક્ટની વાત કરું તો ડિસ્ટ્રિક્ટ છે રાજસ્થાનની અંદર બરાબર ને બાંસવાડા જિલ્લાની અંદર તો ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો બાંસવાડા જિલ્લામાં અને રાજ્યની વાત તો રાજસ્થાનની અંદર ઓકે તો આઈ થિંક તમને ખબર પડી હશે નેક્સ્ટ ન્યૂઝ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે અને એ રિપોર્ટ કોના વિશે છે તો વર્ષ બે હજાર વીસ એકવીસ માટે રાજ્યો તથા કેન્દ્ર પ્રદેશો માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી પહેલો ક્વેશ્ચન તો અહીંયા જ બને છે કે ભાઈ પરફોર્મન્સ ગ્રેડ ગ્રેડિંગ ઇન્ડેક્સ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ આ પરફોર્મન્સ ક્રેડિંગ ઇન્ડેક્સ પીજીઆઈ જી એ કોના દ્વારા બનાવ બનાવવામાં આવે છે તો કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવે છે અને આ કઈ આવૃત્તિ છે તો કે બે હજાર વીસ એકવીસનો ડેટા છે અને આ પરફોર્મન્સ ક્રેડિંગ ઇન્ડેક્સમાં શું કરવામાં આવે છે કે દરેક રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા એ પર્ટિક્યુલર વર્ષની અંદર એ એજ્યુકેશનની અંદર કેવી પોલિસીસ બનાવવામાં આવી છે કેવી રીતના એ લોકો એજ્યુકેશનની ઇમ્પ્લીમેન્ટ કરાવે છે પોતાના રાજ્યની અંદર એના સામે તેમને સ્કોર આપવામાં આવે છે બરાબર તો બીજા એકવીસ વીસ એકવીસ માટે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો માટે પરફોર્મન્સ ક્રેડિંગ ઇન્ડેક્સ એ સમગ્ર રાજ્ય અને કેન્દ્રશિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રણાલીના પુરાવા આધારિત વ્યાપક વિશ્લેષણ માટેનો એક વિશેષ સૂચકાંક છે બરાબર બરાબરના અને આ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ કોણ બનાવે છે મિનિસ્ટર ઓફ એજ્યુકેશન તો બનાવે છે પણ એની અંદર કેવું ડિપાર્ટમેન્ટ છે તો ડિપાર્ટમેન્ટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એન્ડ લિટરસી ડિપાર્ટમેન્ટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એન્ડ લિટરેસી જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંદરમાં એક ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા દર વર્ષે પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે બરાબર ને ઓકે અગર હું પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સની વાત કરું તો આ ઇન્ડેક્સ મેં તમને કીધું તે પ્રમાણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી દ્વારા બનાવવામાં આવે છે બરાબર ને જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંદરમાં કામ કરે છે અને આ એક ત્રીજો ત્રીજી આવૃત્તિ છે આ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સની કઈ આવૃત્તિ છે ત્રીજી સૌથી પહેલાં બે હજાર સત્તર અઢારમાં આવેલી હતી પછી બે હજાર ઓગણીસ વીસમાં આવી અને અત્યારે બે હજાર વીસ એકવીસનો રિપોર્ટ છે બરાબર ને ટોટલ એક હજાર પોઈન્ટ્સ આપવામાં આવે છે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટોટલ પાંચ ડોમિન્સની અંદર તેમનું ઇવોલ્યુશન કરવામાં આવે છે કંઈ કયા પાંચ ડોમિન્સની અંદર તો કે ભાઈ લર્નિંગ આઉટકમ્સ એક્સેસ લર્નિંગ આઉટકમ્સ મતલબ કે સ્કૂલમાંથી જે વિદ્યાર્થી બહાર પડે બરાબર ને તો એની અંદર કેટલી પ્રેક્ટિકલ સ્કિલ અવેલેબલ છે પછી એજ્યુકેશન કેટલા લોકોને એક્સેસ થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ કેવી આપવામાં આવે છે ઇક્વિટી મતલબ એજ્યુકેશન ઇન ધ જેન્ડર ઇક્વલિટી ઉપર કેટલો ફોકસ કરવામાં આવે છે અને ગવર્નન્સ પ્રોસેસ આ પાંચ મેઇન પિલર ઉપર ફોકસ કરવામાં આવે છે એવોલ્યુશન કરતી વખતે ટોટલ એક હજાર પોઈન્ટ્સમાંથી આ કેન્દ્ર તથા રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કોર આપવામાં આવે છે બરાબર ને અને આ એક હજાર પોઈન્ટ્સની અંદર જો નવસો પચાસ કરતાં વધારે પોઈન્ટ હાંસલ કરે કોઈ રાજ્ય અથવા કેન્દ્રશિત પ્રદેશ તો તેને લેવલ વનની અંદર સામેલ કરવામાં આવે છે અને જો પાંચસો એકાવન કરતાં ઓછા પોઈન્ટ્સ હાંસલ કરે તો તેને લેવલ ટેનની અંદર સામેલ કરવામાં આવે છે મતલબ ઓવરઓલ રાજ્ય તથા કેન્દ્રશીલ પ્રદેશને આ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સની અંદર એકથી દસ લેવલમાં ડિવાઇડ કરવામાં આવે બરાબર જેમાં બે હજાર વીસ એકવીસના રિપોર્ટની અંદર સાત રાજ્યો અથવા કેન્દ્રશીલ પ્રદેશો કયા કયા સાત રાજ્યો કેરળ પંજાબ ચંદીગઢ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને આંધ્રપ્રદેશ એ લેવલ ટુ હાંસિલ કર્યા છે બરાબર ને જેની સરખામણીમાં બે સત્તર અઢારમાં અને બે હજાર ઓગણીસમાં બે સત્તર અઢારમાં તો એક પણ રાજ્ય લેવલ ટુમાં ન હતું પણ બે હજાર ઓગણીસમાં કેટલા હતા ચાર જો લેવલ વન તો હજી સુધી કોઈ હાંસિલ નથી કરી શક્યું પણ બે લેવલ ટુની વાત કરું તો બે હજાર સત્તર અઢારની અંદર એક પણ રાજ્ય લેવલ ટુમાં ન હતું બે હજાર ઓગણીસની અંદર ચાર રાજ્યો લેવલ ટુમાં આવ્યા અને બે હજાર વીસ એકવીસમાં કહેલા સાત રાજ્યો કયા ત્રણ રાજ્યો એડ થયા છે તો ગુજરાત રાજસ્થાન અને આંધ્રપ્રદેશ એ આ વખતે પહેલી વખત એડ થયા છે આ ઉપરાંત સૌથી સારું પરફોર્મન્સ કોણે કર્યું તો કે લદ્દાખ લદ્દાખ એ બે હજાર ઓગણીસ વીસની કેટેગરીમાં આઠમા લેવલમાં હતું જે આ વખતે ચોથા લેવલ પર આવેલું છે સૌથી સારું પરફોર્મન્સ કરનાર છે લદ્દાખ ઓકે બરાબર તો મિનિસ્ટર એજ્યુકેશન વિશે જો વાત કરું તો એના કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન મંત્રી છે એના દેવી ડૉક્ટર સુભાષ સરકર ડૉક્ટર રાજકુમાર રંજનસિંહ અને એના ડિપાર્ટમેન્ટની વાત કરું તો સ્કૂલ એજ્યુકેશન લિટરસી અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ બે ડિપાર્ટમેન્ટ એ હેન્ડલ કરે છે ઓકે આપણે નેક્સ્ટ યુઝર ફ્રેન્ડ્સ ઈપીએફઓ કવરેજ ચાર્ટ ઉપર રાઈટ તો નવેમ્બર બે હજાર બાવીસમાં બહાર પાડવામાં આવેલ ઇમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના વિઝન ડોક્યુમેન્ટ મુજબ દિલ્હી એ સૌથી વધારે ઇમ્પ્લોઈઝને ઈ અંડરમાં કવર કરવાવાળું રાજ્ય બન્યું છે હવે દેખો ફ્રેન્ડ્સ ઈપીએફઓ ઇમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હવે તમને ખબર જ હશે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરતા હો તમારા સેલેરીનો અમુક પાર્ટ એ પીએફના સ્વરૂપે કાપવામાં આવે છે તો એ સેલેરીનો અમુક પાર્ટ ક્યાં જાય છે આ ઈપીએફઓ સંસ્થા પાસે જાય છે રાઈટ ઓકે તો જો તમે એવી કંપનીમાં કામ કરતા હો કે જ્યાં તમારા પીએફના પૈસા કપાતા હોય તો તમે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરતા હોય તેવું કહી શકાય કારણ કે તમારો ડેટા ગવર્મેન્ટ પાસે જઈ શકે છે રાઈટ મતલબ ગવર્મેન્ટ પાસે ડેટા છે કે ભાઈ આટલા લોકો કામ કરે છે એની સેલેરી આટલો છે અને એ પેન્શન સ્વરૂપે આટલા પૈસા પી એફના સ્વરૂપે આટલા પૈસા કપાવડાવે છે રાઈટ તો ઈપીએફઓ કવરેજ ચાર્ટની વાત કરું તો ભારતની અંદર દિલ્હી એ સૌથી વધારે ઇમ્પ્લોયને ઈ પીએફઓની અંડરમાં કવરેજ કરવાવાળું રાજ્ય છે જેટલા લોકો કામ કરી રહ્યા છે એમાંથી સિક્સ્ટી વન પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ લોકો દિલ્હીની અંદર એ ઓર્ગેનિક સેક્ટરમાં કામ કરી રહ્યા છે મતલબ તેમની શરીરમાંથી પીએફ કપાય છે અને કઈ જગ્યાએ જાય છે ઈપીએફની અંદર ગોવાની અંદર ફિફ્ટી વન ફોર અને સૌથી ઓછી કવરેજની વાત કરું તો ત્રિપુરાની અંદર માત્ર ટુ પોઈન્ટ વન લોકોનું જ પીએફ કપાય છે અને ઈપીએફઓ પાસે જાય છે અને આસામ ટુ પોઈન્ટ એટ પર્સન્ટ બરાબર ને તો આ તમારા માટે ખાલી જસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેક્સિમમ ક્યાં કપાય છે ઈપીએફઓ એ મતલબ મેક્સિમમ પીએફ ની અંદરમાં ક્યાં કપાય છે દિલ્હીની અંદર અને સૌથી મિનિમમ છે ત્રિપુરાની અંદર બરાબર ને ઓકે અગર હું ઈપીએફઓ વિશે વાત કરું તો આ એક સંસ્થા જે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ ઇમ્પ્લોયમેન્ટની અંદરમાં કામ કરે છે બરાબર ને અને એનું સીઓ કોણ છે નીલમ શમી રાવ એનું મુખ્યાલય છે નવી દિલ્હીની અંદર બરાબર ને તો આઈ થિંક તમારા ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે બરાબર ને ઓકે બીજી એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે આમાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે અને એ રિપોર્ટનું નામ છે એકચ્યુલી બેસ્ટ કન્ટ્રીઝ શ્રેષ્ઠ દેશો બેસ્ટ કન્ટ્રી એ રિપોર્ટનું નામ છે બરાબર બરાબરને બેસ્ટ કન્ટ્રીઝ આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે તો આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ જે એ યુએસ બેઝ સંસ્થા છે એના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે હવે આ રિપોર્ટ આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે પહેલાં એની વાત કરીએ તો સૌથી પહેલાં તો આ રિપોર્ટ પ્રમાણે જે બેસ્ટ કન્ટ્રીઝ રિપોર્ટ પ્રમાણે ભારતનો રેન્ક કયો છે એકત્રીસમો કેટલા દેશોનું સર્વેલન્સ કરવામાં આવ્યો છે પંચ્યાસી દેશોનો ને સૌથી ફર્સ્ટ નંબર પર સ્વિટ્ઝર્લેન્ડ છે સેકન્ડ નંબર પર જર્મની થર્ડ નંબર પર કેનેડા આવે છે રાઈટ તો હવે આ કયા કયા ડોમેન્સના આધારે આ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે એની વાત કરીએ તો સૌથી પહેલાં તો છે ઓપન ફોર બિઝનેસ પેટા રેન્કિંગ ઓપન ફોર બિઝનેસ પેટા રેન્કિંગ એની અંદર એક ઇવોલ્યુશન કરવામાં આવેલું છે એના પરથી બીજું છે કે સાનુકૂળ કર વાતાવરણ મતલબ ટેક્સ કલેક્શનનું એન્વાયરમેન્ટ કેવું છે કોઈ પર્ટિક્યુલર દેશની અંદર રાઈટ પછી ભ્રષ્ટાચાર કેવો ચાલે છે અને પારદર્શક સરકારી નીતિઓ તો આ ચાર કેટેગરીની ઉપર ઇવોલ્યુશન કરવામાં આવેલું છે પંચ્યાસી દેશોનું અને ભારતનો રેન્ક કયો આવેલું છે એકત્રીસમાં હવે ભારતનો રેન્ક ઉપર શા આવેલો છે એ જોઈએ તમે જુઓ કે આ ચારમાંથી ત્રણ કેટેગરીમાં તો છે ને આ સાનુકૂળ કરવા ત્રણમાં સોળ પોઈન્ટ બે સ્કોર આવેલો છે આપણે આઉટ ઓફ હંડ્રેડ ભ્રષ્ટાચારની અંદર એટીન પોઈન્ટ વન આવેલો છે આઉટ ઓફ હંડ્રેડ અને પારદર્શક સરકારી નીતિઓમાં આપણો થ્રી પોઈન્ટ ફાઇવ સ્કોર આવેલો છે મતલબ આ ત્રણ કેટેગરીમાં તો આપણે સારું કામ નથી કર્યું પણ એક એવી કેટેગરી છે જ્યાં તમે આપણે ઉચ્ચ કક્ષાનું કામ કર્યું છે ઓપન ફોર બિઝનેસ ડે પેટા રેન્કિંગ એની અંદર ભારત એ દુનિયાનું ચીફ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઉત્પાદન ખર્ચો દુનિયામાં સૌથી ઓછામાં ઓછો કઈ જગ્યાએ થાય છે ભારતની અંદર અત્યાર સુધી ચાઇના હતું પરંતુ આ રિપોર્ટ પ્રમાણે ભારત એ દુનિયાની અંદર સૌથી ચીપ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ધરાવનાર દેશ બની ગયું છે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને કે હવે સૌથી ઓછા મોછો ઉત્પાદન ખર્ચો ક્યાં થાય છે ભારતની અંદર એના પછી ચાઇના એના પછી વિયેતનામ આવશે ને તો આઈ થિંક તમને ખબર પડી હશે ઓકે અહીં મેં તમને ટેબલમાં રેન્કિંગ પ્રોવાઇડ કર્યું છે કે આ રિપોર્ટ પ્રમાણે ફર્સ્ટ નંબર પર સ્વિટરલેન્ડ બેસ્ટ કન્ટ્રીઝ સેકન્ડ નંબર પર જર્મની થર્ડ નંબર પર કેનેડા ફોર્થ નંબર પર યુએસએ ફિફ્થ નંબર પર સ્વીડન થર્ટી ફર્સ્ટ નંબર પર ઇન્ડિયા છે અને લાસ્ટ નંબર પર છે ને બેલરૂસ છે લાસ્ટ નંબર પર બેલરૂસ છે પંચ્યાસીમાં ક્રમે ઓકે તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સાહિત્ય ખબર પડી હશે આપણી નેક્સ્ટ વિશે ફ્રેન્ડ્સ કે અમે રિસન્ટલી કોચિંગ સીપીએલ લિમિટેડે હમણાં આઈઆઈટી મદ્રાસ સાથે કરાર કર્યો છે અમે આ એમઓયુ વિશે આપણે જોઈએ હમણાં રિસન્ટલી કોચિંગ સીપીએલ લિમિટેડ અને આઈઆઈટી મદ્રાસ એ બંને જણા એમઓયુ સાઇન કર્યો છે શેના માટે તો એક્ચુલી કોચિંગ સીપીએલ લિમિટેડે એક કમિટમેન્ટ લીધું છે કે ભાઈ તે પચાસ કરોડ રૂપિયા તે પચાસ કરોડ રૂપિયા એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંડરમાં સીએસઆર એક્ટિવિટીને અંડરમાં ફાળવવા માગે છે હવે તમને ખબર છે કે ભાઈ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે કે દરેક વ્યક્તિ દરેક કંપનીએ એ પોતાના પ્રોફિટમાંથી અમુક હિસ્સો સોસાયટીમાં સોસાયટી ડેવલપમેન્ટ કરવા માટે લગાવવો પડે છે રાઈટ તો આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે સીએસઆર ને તો આ સીએસઆર એક્ટિવિટી અંદર પચાસ કરોડ રૂપિયાનું કમિટમેન્ટ કર્યું છે કોચિન સીપીઆર લિમિટેડે હવે આ કોચિન સીપીઆર લિમિટેડ શું કરશે આ પચાસ કરોડનું તો એને આઈઆઈટી મદ્રાસ જોડે પાર્ટનરશિપ કરી છે તો આઈઆઈટી મદ્રાસની અંદરમાં જે પણ સ્ટાર્ટઅપ હશે અને ખાસ કરીને મરીન સ્ટાર્ટઅપ કઈ સ્ટાર્ટઅપ મરીન સ્ટાર્ટઅપ મરીન સેક્ટરની જે સ્ટાર્ટઅપ હોય એ સ્ટાર્ટઅપને આ કોચિન સીપીયાર્ડ લિમિટેડ દ્વારા ફંડ પ્રોવાઈડ કરવામાં આવશે એમાં બે ટાઈપના ફંડ છે એક તો સીડ ફંડ મતલબ ફોર એક્ઝામ્પલ કોઈ આખો નવો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો હોય તેના માટે જે ખર્ચો થાય તો આ સીડ ફંડ તરીકે એક કંપનીને પચાસ લાખ સુધી આપવામાં આવશે અને પ્રોટોટાઇપિંગ ફંડ પ્રોટોટાઇપિંગ ગ્રાન્ટ પ્રોટોટાઇપિંગ ગ્રાન્ટ તરીકે એક કંપનીને એક કરોડ સુધીની સહાય પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર ને તો કોચિંગ સિપિયન્ટ લિમિટેડે એ પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટીને પહોંચી વળવા માટે બરાબરને પચાસ કરોડ રૂપિયાનું કમિટમેન્ટ કર્યું છે અને પચાસ કરોડ રૂપિયા કઈ જગ્યાએ ફાળવશે તો એ સ્ટાર્ટઅપને ડેવલપ કરવા માટે કયા સેક્ટરની સ્ટાર્ટઅપને ડેવલપ કરવા માટે મરીન સેક્ટરની સ્ટાર્ટઅપ ડેવલપ કરવા માટે અને એ સીડ ફંડ તરીકે પચાસ લાખ રૂપિયા અને પ્રોટોટાપિક ગ્રાન્ટ તરીકે એક કરોડ રૂપિયા ફાળવવામાં આવશે બરાબરને ઓકે તો આના માટે કોચિંગ સિપીઆન લિમિટેડ દ્વારા એક પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવેલો છે કે કોચિન સિપિયન્ટ લિમિટ દ્વારા ઉશુસ નામનો એક પ્રોગ્રામ છે આ પ્રોગ્રામનું નામ શું છે સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ ઉશુસ એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે કોચિંગ સિપર લિમિટેડ દ્વારા અને આ પ્રોગ્રામની અંદરમાં તેને પચાસ કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યું છે બરાબર ને તો ઉશુઝ એ કોનો પ્રોગ્રામ છે સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ છે તો કોચિંગ સિપર લિમિટેડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટીને પહોંચી વળવા માટે આ લોન્ચ કર્યું છે પચાસ કરોડ રૂપિયાનું ફંડ અને પચાસ લાખ સુધીની સીડ ફંડ તરીકે આ સહાય આપશે અને એક કરોડ સુધીની પ્રોટોટાઇપિંગ ગ્રાન્ટ તરીકે સહાય આપવામાં આવશે કયા સેક્ટરની સ્ટાર્ટઅપને મરીન સેક્ટરની સ્ટાર્ટઅપને અને આઈઆઈટી મદ્રાસ દ્વારા જે ટ્રેન કરવામાં આવેલી છે જે સ્ટાર્ટઅપ્સને એ સ્ટાર્ટઅપ્સને અહીંયા સિલેક્ટ કરવામાં આવેલી છે બરાબર ને એટલા માટે કોચિંગ સીપીએલ લિમિટેડે આઈઆઈટી મદ્રાસ જોડે પાર્ટનરશિપ કરી છે બરાબર ને તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે નેક્સ્ટ ક્વેશ કે આમાં રિસેન્ટલી એસઓટીઆર કલેક્શન બહાર પાડવામાં આવેલું છે કયા સમયગાળા દરમિયાનનું તો કે ફર્સ્ટ હાફ ઓફ ફાઇનાન્સ ઇયર બે હજાર ત્રેવીસનું બરાબર ને તો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આ એસઓટીઆર શું છે તો એસઓટીઆરનું ફૂલ ફોર્મ છે સ્ટેટ ઓન ટેક્સ રેવન્યુ સ્ટેટ ઓન ટેક્સ રેવન્યુ રાઈટ તો સ્ટેટ ઓન ટેક્સ રેવન્યુ મતલબ સ્ટેટ દ્વારા જે ટેક્સ કલેક્ટ કરવામાં આવેલો છે એનો ડેટા છે અને કયા સમયગાળા દરમિયાન કલેક્ટ કરવામાં આવેલા ટેક્સની વાત ચાલી રહી છે તો કે ફર્સ્ટ હાફ ઓફ ફાઇનાન્સ ઇયર બે હજાર ત્રેવીસ તો ફર્સ્ટ હાફ કયો કહેવાય એપ્રિલ બે હજાર બાવીસથી સપ્ટેમ્બર બે હજાર બાવીસ એનો ડેટા છે તો આ સમયગાળા દરમિયાન સૌથી વધારે ટેક્સ કોને કલેક્ટ કરેલો છે તો ફર્સ્ટ નંબર પર છે મહારાષ્ટ્ર અને સેકન્ડ નંબર પર છે ઉત્તર પ્રદેશ બરાબરને ઉત્તર પ્રદેશ એ સેકન્ડ નંબર પર છે બરાબરને તો મહારાષ્ટ્ર દ્વારા એક લાખ પંદર હજાર બસો અગિયાર કરોડનો ટેક્સ કલેક્ટ કરવામાં આવેલો છે અને ઉત્તર પ્રદેશ દ્વારા એક લાખ બે હજાર છસો એક્યાસી કરોડનો ટેક્સ કલેક્ટ કરવામાં આવેલો છે બરાબર ને તો આ તો થઈ કે સૌથી વધારે ટેક્સ મહારાષ્ટ્ર કલેક્ટ કર્યો છે બીજા નંબર પર ઉત્તર પ્રદેશ પરંતુ જો ગ્રોથની વાત કરું કે જો લાસ્ટ યર આપણે સેમ ટાઈમ જોવામાં આવે બે હજાર એકવીસનો જે એપ્રિલથી સપ્ટેમ્બર બે હજાર એકવીસનો સમય અને બે હજાર બાવીસનો એપ્રિલ ટુ સપ્ટેમ્બર બે હજાર બાવીસનો સમય એ બંનેનો કમ્પેર કરવામાં આવે તો સૌથી વધારે ગ્રોથ કોને કર્યો છે તો સૌથી વધારે ગ્રોથ પણ મહારાષ્ટ્રે કર્યો છે કેટલા ટકા બેતાલીસ ટકા અને બીજા નંબર પર કોણ છે કેરળ કેટલા ટકા એકતાલીસ ટકા બરાબર ને તો ગ્રોથમાં મહારાષ્ટ્ર ફરશે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં તો બીજા નંબર પર કોણ છે કેરળ ફોર્ટી વન પર્સેન્ટ બરાબર ને ઓકે હવે આ સ્ટેટ ઓન ટેક્સ રેવન્યુની અંદર આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ રાજ્ય સરકારને જે ટેક્સ અહીંયા કલેક્ટ થાય છે એનું અહીંયા ગણતરી કરવામાં આવી છે પણ આજે સરકાર દ્વારા કયા કયા ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર ને તો એની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ જીએસટી સ્ટેમ્પ ડ્યુટી વેચાણ વેરો પછી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી જે એક્સાઇઝ ડ્યુટી છે જેને કહેવાય આબકારી જકાત ઉત્પાદ શુલ્ક બરાબર ને અને જમીન મહેસૂલ આ આટલા ટાઈપના ટેક્સ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે અને આના દ્વારા જે ઇન્કમ થઈ છે તેની વાત થઈ રહી છે બરાબર ને તો સ્ટેટ જીએસટી તમને ખબર છે કે ભાઈ જીએસટીની અંદર બે પાર્ટ છે એમાંથી અમુક પાર્ટ સેન્ટ્રલ જીએસટી અને અમુક પાર્ટ સ્ટેટ્સને મળે સ્ટેમ્પ ડ્યુટી ક્યારે લેવામાં આવે તો જ્યારે કોઈ તમે એગ્રીમેન્ટ કરો તમે કોઈ પ્રોપર્ટીનો તમે કોઈ ભાડા કરાર કરો વગેરે ત્યારે તમારા પર સ્ટેમ્પ ડ્યુટી લાગે રાઈટ પછી વેચાણ વેરો સેલ ટેક્સ બરાબર ને તો સેલ ટેક્સની જગ્યાએ અત્યારે વેલ્યુએડેડ ટેક્સ લાગે છે વેટ વેલ્યુએડેડ ટેક્સ બરાબર ને પહેલાં સેલ ટેક્સ લાગતું તો અત્યારે વેટ લાગે છે જ્યારે કોઈ પણ વસ્તુ વેચવામાં આવે ત્યારે એના પર વેલ્યુએટેડ ટેક્સ લાગે છે અને આ વેટ કોને મળે રાજ્ય સરકારને બરાબર પછી એક્સાઇઝ ડ્યુટીની તમને વાત કરું ફ્રેન્ડ્સ આ જે ઉત્પાદન શુલ્ક છે આપકારી જકાત છે એક્સાઇઝ ડ્યુટી તો એક્સાઇઝ ડ્યુટી એ ક્યારે લગાવવામાં આવે છે કે કોઈપણ વસ્તુનું તમે ઉત્પાદન કરો ત્યારે તમારા પર એક્સપાઈ એક્સાઇઝ ટ્યુટી લાગશે બરાબર ને અને આ એક્સાઇઝ ટ્યુટી કોણ કલેક્ટ કરે છે તો કંઈ કંઈ કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર કલેક્ટ કરે છે બરાબર ને અને તમને ખબર હોય અત્યારે તો જીએસટી બધી જગ્યાએ આવી ગયું છે અત્યારે એક્સાઇઝ ડ્યુટી અને વેટ નાબૂદ થઈ ગયા છે પણ પાંચ પ્રોડક્ટ પર અત્યારે પણ એક્સાઈઝ ડ્યુટી અને વેટ લાગે છે કઈ પાંચ પ્રોડક્ટ તો એક છે ક્રૂડ ઓઇલ બીજું છે પેટ્રોલ ત્રીજું છે ડીઝલ ચોથું છે એવિએશન ટર્બાઇન ફ્યુલ અને પાંચમું છે નેચરલ ગેસ તો પાંચ પ્રોડક્ટના ઉત્પાદન ઉપર એક્સાઇઝ ત્યુટી લાગે છે અને એ કોણ કલેક્ટ કરે છે કેન્દ્ર સરકાર અને આ પાંચ પ્રોડક્ટના સેલ ઉપર વેટ લાગે છે અને એ કોણ કલેક્ટ કરે છે રાજ્ય સરકાર રાઇટ રાઈટ તો આ પ્રોડક્ટ પાંચ પોર્ટ પર અત્યારે પણ એક્સાઇઝ અને વેટ લાગે છે બાકી બધી પ્રોડક્ટ ઉપર જીએસટી લાગે છે પણ અહીંયા તમે જો આ રાજ્ય આપકારી જગા જ છે મતલબ સ્ટેટ એક્સાઇઝ ટ્યુટીની વાત ચાલી રહી છે બરાબર ને તો આ પાંચ ઉપર તો જે એક્સાઇઝ ડ્યુટી લાગી રહી છે એ તો કેન્દ્ર સરકાર કલેક્ટ કરે છે તો આ રાજ્ય એક્સાઇઝ ડ્યુટી ક્યાંથી આવી તો એક એવું પ્રોડક્ટ છે કે જેના ઉપર અત્યારે જીએસટી નથી લાગતું જે છે લીકર દારૂ હું આલ્કોહોલની વાત નથી કરતો આલ્કોહોલ જો મેડિસિન પર્પઝ માટે યુઝ થાય જો કોઈ ફ્રેગમેન્ટેશન મતલબ સ્પ્રે તમે પેલા સેન્ટ નાખો છો એની અંદર જો યુઝ થાય તો એના પર જીએસટી લાગે છે પણ જો આલ્કોહોલનો ઉપયોગ એ દારૂ બનાવવા માટે યુઝ થાય તો તેના ઉપર જીએસટી નથી લાગતો તેના પર એક્સાઇઝ ટ્યુટી તેના ઉત્પાદન ઉપર એક્સાઇઝ ટ્યુટી લાગે છે પણ એ કોણ કલેક્ટ કરશે સ્ટેટ ગવર્મેન્ટ અને તેના સેનિક ઉપર વેટ લાગે છે તે પણ સ્ટેટ ગવર્મેન્ટ કલેક્ટ કરશે રાઈટ તો આ જે સ્ટેટ એક્સાઈઝ ટ્યુટીની વાત છે તે લીકર ઉપર કલેક્ટ કરવામાં આવતી સ્ટેટ એક્સાઇસ ટ્યુટી છે તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે ફ્રેન્ડ્સ બરાબર ને ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના જી ટ્વેન્ટી પ્રેસિડેન્સીના લોગો થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું છે તેના વિશે વાત કરીએ હવે તમને ખબર જ છે કે ભાઈ જી ટ્વેન્ટી પ્રેસિડેન્સી એ બે હજાર ત્રેવીસમાં કોણ હોસ્ટ કરવાનું છે ભારત મતલબ એક ડિસેમ્બર બે હજાર બાવીસથી એક ડિસેમ્બર બે હજાર બાવીસથી એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સી કોની પાસે છે ભારત પાસે છે જી ટ્વેન્ટીની અંદર કયા કયા દેશો છે એ પણ તમને ખબર હોવી જોઈએ ટોટલ ઓગણીસ દેશ અને એક યુરોપિયન યુનિયન છે બરાબર અને જી ટ્વેન્ટીના અત્યારે બે હજાર ત્રેવીસની અંદર પ્રેસિડેન્સી આપણે હોસ્ટ કરવાના છે એના કારણે આપણે એક લોગો એક થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું છે એની વાત કરીએ બરાબર ને અહીંયા મેં તમને જી ટ્વેન્ટીની અંદર કયા કયા દેશ છે બરાબર ને એનું લિસ્ટ પણ તમને આપેલું છે અને આ જી ટ્વેન્ટીના દેશોની વાત કરું તો વિશ્વની બે તૃતીયાંશ વસ્તી વૈશ્વિક વેપારના પંચોતેર ટકા અને વિશ્વનું કુલ ઘરેલું ઉત્પાદનના લગભગ પંચ્યાસી ટકા હિસ્સો કોણ ધરાવે છે માત્ર આ જી ટ્વેન્ટીના જે વીસ દેશો છે તે ધરાવે છે એટલે તમે જોઈ શકો છો કે ભાઈ એ કેટલો ઇમ્પોર્ટન્ટ ગ્રુપ છે અને આ ઇમ્પોર્ટન્ટ ગ્રુપનું પ્રતિનિધિત્વ આપણે કરી રહ્યા છે એટલા માટે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને જી ટ્વેન્ટીની અંદર છે એક કોન્સેપ્ટ છે જી ટ્વેન્ટી ત્રોઈકા તો જી ટ્વેન્ટીની અંદર એક ત્રોઈકા મિટિંગ્સ થાય છે ત્રોઈકા મિટિંગ્સની અંદર કોણ કોણ પાર્ટિસિપેટ કરી શકે તો ફોર એક્ઝામ્પલ બે હજાર બાવીસમાં જી ટ્વેન્ટીની પ્રેસિડન્સી ઇન્ડોનેશિયા પાસે હતી ઇન્ડોનેશિયા પાસે હતી બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયા પાસે આવી અને બે હજાર એકવીસમાં હતી ઇટલી પાસે તો બે હજાર બાવીસમાં આ જી ટ્વેન્ટીની ટ્રોઈકા મિટિંગમાં કોણ બેસશે કોણ બેસેલું હશે તો ઇન્ડિયા ઇટલી ઇન્ડોનેશિયા અને ઇન્ડિયા જેની પાસે પ્રેસિડન્સી છે જેની પાસે હતી અને જેની પાસે થવાની છે તેની તે ત્રણ ત્રણે ત્રણ કન્ટ્રી આ ત્રોઈકા મિટિંગ્સની અંદર બેસશે હવે ફોર એક્ઝામ્પલ બે હજાર ત્રેવીસની પ્રેસિડન્સી ઇન્ડિયા પાસે છે તો ત્યારે ટ્રોયિકા મીટિંગ્સમાં કોણ બેસશે તો કે ઇન્ડોનેશિયા ઇન્ડિયા અને બે હજાર ચોવીસની છે ને બ્રાઝિલ પાસે છે બ્રાઝિલ પાસે છે તો આ ત્રણ કન્ટ્રી બેસ છે બરાબર ને તો આ ત્રોકાઈ મિટિંગનો કોન્સેપ્ટ જી ટ્વેન્ટીનો છે બરાબર ઓકે હવે જો લોગોની વાત કરું તો લોગોની અંદર પૃથ્વીની છબી સાથે તિરંગા અને વાદળી રંગમાં રંગાયેલું ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે એક તો અર્થની અર્થની ઈમેજ આપેલી છે અને તિરંગો તિરંગાની પણ ઈમેજ છે અને વાદળી રંગની અંદર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ સમાવેલું છે રાઈટ તો લોગોની વાત કરીએ તો અને બીજી વસ્તુ કે જી ટ્વેન્ટીનો જે ગ્રુપનો લોગો છે એની નીચે આ એક વર્ષ દરમિયાન ભારત શબ્દ એ દેવનગરી લિપિમાં લખાયેલો છે બરાબર ને તો આ લોગોની વાત થઈ જી ટ્વેન્ટીની થીમની વાત કરીએ તો આપણી પ્રેસિડેન્સી દરમિયાન જી ટ્વેન્ટીની થીમ શું રહેશે વસુદેવ કુટુંબકમ રહેશે બરાબર ને તો આ તમારે થીમ યાદ રાખવાની છે ઓકે અને જો વેબસાઇટની વાત કરું તો ડબલ્યુ ડબલ્યુ ડોટ જી ટ્વેન્ટી ડોટ ઇન એ ભારત દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટ છે જે ડેડિકેટ કરવામાં આવી છે જી ટ્વેન્ટીને બરાબર ને તો આ ડોટ ઇન ડોમિન તમે કોઈપણ સરકારી આપણે ભારતીય સરકારનું કોઈપણ વેબસાઇટ જોશો ને તેની બાજુમાં ડોટ ઇન લખેલું હશે તો આ વેબસાઇટ કોના દ્વારા બનાવવામાં આવી છે તો નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર દ્વારા આ વેબસાઇટ બનાવવામાં આવી છે બરાબર ને તો આ ડોટ ઇન ડોમેન એના દ્વારા બનાવવામાં આવે છે બરાબર ને આ ઉપરાંત જી ટ્વેન્ટી ઇન્ડિયા એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જે જ્યાં તમે જી ટ્વેન્ટીની અંદર જે જે ઇનિશિયેટિવસ જે આપણે પોલિસીસ વગેરે લોન્ચ કરવામાં આવશે તે ત્યાં એપ્લિકેશનની અંદર તમે જોઈ શકશો બરાબર ને તો લોકોની અંદર કમળ બરાબર ને જે પૃથ્વીની ઇમેજ સાથે તિરંગાની ઇમેજ સાથે બ્લુ કલરમાં કમળ દોરેલું છે અને જી ટ્વેન્ટીનો જે ગ્રુપનો લોગો છે ને નીચે ભારત એ દેવનગરી લિપિમાં લખેલું છે જો થીમની વાત કરું તો વાસુદેવ કુટુંબકમ થીમ રાખવામાં આવી છે અને વેબસાઇટ છે ડબલ્યુ ડોટ જી ટ્વેન્ટી ડોટ ઇન બરાબર ને ત્રોઈકા મિટિંગ્સ જી ટ્વેન્ટીનો કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કન્ટ્રીઝ કઈ કઈ છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે રાઈટ ઓકે ઓકે આ નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારતીય નૌકાદળ એ જાપાનમાં છવ્વીસમી મલાબાર નવલ એક્સિઝમાં ભાગ લે છે તો આ મલાબાર નવલ એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો મલાબાર નવલ એક્સરસાઇઝ એ કયા ચાર દેશોની વચ્ચે થાય છે તો ઇન્ડિયા યુએસ ઇન્ડિયા યુ એસ જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશોની વચ્ચે મલાબાર એક્સરસાઇઝ થાય છે અને આ નવલ એક્સરસાઇઝ થાય છે ને નેવીની એક્સરસાઇઝ છે રાઈટ અને આ વખતે કોના દ્વારા હોસ્ટ કરવામાં આવી છે જાપાન દ્વારા હોસ્ટ કરવામાં આવી છે બરાબર ને ઓકે તો ઇન્ડિયા તરફથી આ નેવી એક્સાઇઝની અંદર મલાબા નેવી એક્સાઇઝની અંદર કોના કોના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે તો એના તરફથી આઈએનએસ શિવાલિક આઈએનએસ એનએસ શિવાલિક આઈ એનએસ કમોળતા આઈ એનએસ પી એટી વન એરક્રાફ્ટ પી એટી વન એરક્રાફ્ટ અને મરીન કમાન્ડોસ જેને શોર્ટમાં કહેવાશે માર્કોસ મરીન કમાન્ડોસ જેને શોર્ટમાં કહેવાશે માર્કોસ બરાબર ને તો ઇન્ડિયા તરફથી આ મલાબાર એક્સાઇઝની અંદર જે ટ્વેન્ટી સિક્સ એડિશનલ મલાબાર એક્સસાઇઝનું હતું બરાબર એની અંદર કોને કોને પાર્ટિસિપેટ કર્યું આઈએનએસ શિવાલિક આઈનએસ કમોર્થા આઈએનએસ પીએટી વન એરક્રાફ્ટ અને મરીન કમાન્ડોસ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું બરાબર ને રહીટ તો આ મલાબાર એક્સસાઇઝ કઈ ચાર કન્ટ્રી વચ્ચે થાય છે કઈ જગ્યાએ યોજવામાં આવી છે છવ્વીસ મેડિસન અને કોના કોના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે ઇન્ડિયા દ્વારા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો મલાબાર એક્સાઈઝની વાત કરું તો ઓગણીસો બાણુંથી આ એક્સાઈઝ લોન્ચ કરવામાં આવેલી છે શરૂઆતમાં ભારત અને યુએસ દ્વારા જ આ એક્સ યુએસની વચ્ચે જ આ એક્સાઈઝ થતી હતી પણ બે હજાર પંદરમાં તેની અંદર જાપાન જોડાયું અને બે હજાર વીસની અંદર તેની અંદર ઓસ્ટ્રેલિયા જોડાયું બરાબર ને અને તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે આ ઇન્ડિયા યુએસ જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર કન્ટ્રીના ગ્રુપનું નામ શું છે કોડ કન્ટ્રીઝ કોડ કન્ટ્રીઝ બરાબર ને તો આ તમારે ધ્યાનમાં રાખવા જેવા વચ્ચે મતલબ મલાબાર એક્સસાઇઝ કઈ કન્ટ્રીઝ વચ્ચે થાય છે કોડ કન્ટ્રીઝ વચ્ચે થાય છે બરાબર ને જે રીતે જી ટ્વેન્ટી જી સેવન બ્રિક્સ એ ગ્રુપ છે એ રીતના કોડ કન્ટ્રીઝનું ગ્રુપ છે ચાર દેશોનું એમની વચ્ચે મલાબાર એક્સરસાઇઝ થાય છે બરાબર ને આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે નેક્સ્ટ ન્યૂઝ છે કે આમાં રિસન્ટલી જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ એ ભારતના પચાસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા એમના વિશે વાત કરીએ તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આપણા પચાસમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બન્યા ડી વાય બરાબર ને ઓગણપચાસમાં કોણ હતા આપણા તો ઉદય ઉમેશ લલિત ઓગણપચાસમાં કોણ હતા ઉદય ઉમેશ લલિત બરાબર ને અને અડતાલીસમાં કોણ હતા મને કહો તો કે એનવી રામના એનવી રામના તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કયા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે ડી વાય ચંદ્રચૂડ પચાસમાં ઓગણપચાસમાં હતા ઉદય ઉમેશ લલિત અને અડતાળીસમાં હતા એનવી વી બરાબર ને તો એના વિશે વાત કરીએ તો આ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કોના દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે તો પ્રેસિડેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે કયા આર્ટિકલ મુજબ આર્ટિકલ એકસો ચોવીસના અંદરમાં આર્ટિકલ એકસો ચોવીસની અંદરમાં પ્રેસિડેન્ટ દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની રિમૂવ કરવામાં આવે છે અને જો એલિજિબિલિટી કેટેગરીની વાત કરું કે જો કોઈ વ્યક્તિને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનવું હોય તો એની એલિજિબિલિટી શું હોવી જોઈએ તો એલિજિબિલિટી એ છે કે ભાઈ પાંચ વર્ષ સુધી હાઈકોર્ટની અંદર જજ તરીકે કામ કરેલો હોવું જોઈએ અથવા દસ વર્ષ સુધી એડવોકેટ તરીકે હાઈકોર્ટની અંદર કામ કરેલું હોવું જોઈએ બરાબર ને તો આ એલિબિટી છે મિનિમમ એજની કોઈ રિકવાયરમેન્ટ નથી પણ મેક્સિમમ એજ પાસઠ વર્ષ છે પાસઠ વર્ષથી રિટાયર થઈ જશે બરાબર ને હવે આપણા દેશમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અંદર એવી પ્રેક્ટિસ કરવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ આ એનવી રામના જે આપણા અડતાલીસમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા એ જ્યારે રિટાયર થવાના હતા ત્યારે એ પોતે રિકમેન્ડ કર્યું કે ભાઈ મારા પછી સૌથી મોટા સિનિયર સૌથી સિનિયર મોસ્ટ જજ એ મારા પછી ઉદય ઉમેશ લલિત છે રાઈટ તો એ ઉદય ઉમેશ લલિતનું રિકમેન્ડેશન પ્રેસિડેન્ટને આપતા ગયા અને પ્રેસિડેન્ટને પછી તેમની નિમણૂક કરી પછી ઉદય ઉમેશ લલિત એકચ્યુઅલી એમના રિટાયરમેન્ટના એ ટાઈમે દોઢ જ મહિનો બાકી હતો છતાં પણ એમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવે કારણ કે સૌથી સિનિયર મોસ્ટ કોણ હતા એ ટાઈમે ઉદય ઉમેશ લલિત પછી જ્યારે એમનો રિટાયરમેન્ટનો ટાઈમ આવ્યો ઉદય ઉમેશ લલિતનો ત્યારે તેમણે રિકમેન્ડ કર્યો કે મારા પછી સૌથી સિનિયર મોસ્ટ છે ચંદ્રચૌદ બરાબર ને તો એમનો હજી રિટાયરમેન્ટ માટે બે વર્ષનો સમયગાળો બાકી છે રાઈટ તો આ બે વર્ષ હજી પણ તે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બની રહેશે રાઈટ ઓકે તો આપણા ચીફ જસ્ટ ઓફ ઇન્ડિયા છે ડી વાય ચંદ્રચૂડ અને આપણી સુપ્રીમ કોર્ટની વાત કરું સ્થાપના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસ થઈ છે ઓકે ફ્રેન્ડ્સ તો આશા રાખું કે આજની તમામ ન્યૂઝિંગ તમને સારી રીતે ખબર પડી હશે થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય